जांबूसर तालुकाना कावी गामे प्रधानमंत्री कृषि सिंचाई योजना हेठ आथियागाड़ी विस्तार में आश्रे 200 एकर में बनावा तड़ाव में पाड़ तूटी जता तड़ाव में भरायेला पानी बहार वही जता खेडूतों में रोष की लागण वती हो तथा सरकार द्वारा आ तड़ाव रक्षण माटे पोंड आउटलेट तथा चेक डेम बनाव कॉन्ट्राक्टर आप्यो हतो परंतु कॉन्ट्राक्टरे समयसर आ कामगीरी न कराता घटना घटी होवाना आक्षेप गामना खेडूतोए कर्या हता। जांबूसर तालुकाना कावी गामे प्रधानमंत्री कृषि सिंचाई योजना हेठ आथियाखाड़ी विस्तार में 200 एकर में मोटू तड़ाव बनावा આ તળાવ દ્વારા આશરે 1300 એકર ખેતી લાયક જમીનને સિંચાઈનો લાભ મેળવવાનો હતો। આ તળાવ રક્ષણ માટે સરકાર દ્વારા પોન્ડ આઉટલેટ 1 ચેક ડેમ 2 આમ કુલ 3 કામો 43,54,500 ખર્ચે મંજૂર કરાયા હતા અને તે કામ કરવા કાવી ગામના કોન્ટ્રાક્ટર વકરા નિધિશ પટેલ ગનીનનું ટેન્ડર મંજૂર થતાં વર્ક ઓર્ડર નિયત સમયમાં ડિપોઝિટ કરવાની શરતો આધીન તારીખ 31/3/2023 રોજ આપેલ હતો। તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટરો ડિપોઝિટ ભરી કામગીરી સમયસર શરૂ ન કરાતા કાવી વોટરશેડ સમિતિના પ્રમુખ પરવેશ મહંમદ જમાદારે કામ શરૂ કરવા ચોમાસાની સિઝનની પહેલા નોટિસ આપી હોવા છતાં રાજકીય રીસ રાખીને કોન્ટ્રાક્ટર દ્વારા કાવી વોટરશેડ સમિતિના બદનામ કરવા આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી। વારંવાર લેખિત તેમજ મૌખિક સમિતિ દ્વારા કોન્ટ્રાક્ટરોને જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટરોના કામ ન કરાતા તાજેતરમાં પડેલા વરસાદમાં તળાવ છલોછલ ભરાઈ ગયું હતું। તેના પગલે તળાવના પાળા તૂટી જતા તળાવમાં એકત્ર થયેલા પાણી વહી ગયું હતું। તેમ છતાં તળાવને બચાવવા માટે કાવી ગામના સરપંચ તથા વોટરશેડ કમિટી દ્વારા પોતાના સ્વખર્ચે પ્રયાસ કરીને કામગીરી કરવામાં આવી હતી, પણ તેમાં તેમને ભારે નુકસાની સામનો કરવો પડ્યો હતો। કાવી ગામના તળાવનું પાણી વહી જતા સિંચાઈની અપેક્ષા રાખતા આ વિસ્તારના ધરતીપુત્ર રોષની લાગણી પ્રવર્તી છે। સમયસર કામગીરી ન કરનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરી રહ્યા છે। વતની છું, જળ સંતરાયનો પ્રમુખ છું। આ તળાવનું કામ આઉટલેટને એનું વક્કર આઈ પટેલને મળેલું, જે કામ ના કરવાથી સમયસર આ તળાવનો એ તૂટી ગયેલો છે બંધ। એ કામ સમયસર થયું હોત તો બંધના તૂટતને તળાવનું એ સિંચાઈનું સચવાયેલું રહેત। આ રાજરીતીની રીસ રાખીને આ કામ એમણે એ લોકોએ કરેલું છે। આ પ્લાનિંગ અનુસાર એમણે કોન્ટ્રાક્ટ લીધું ને કામના એનું કરવાના એનાથી લીધેલું છે। કામ લંબાવા કર્યા રસ્તાનો પ્રોબ્લેમ એ કરીને અમે એમને નોટિસ બી આપેલી છે, પણ કામ ના કર્યું। જેવું ચોમાસું આવ્યું એટલે ભાઈ છેટા થઈ ગયા, કામ છોડી દીધું।